નવસારીની એક મહિલાએ ઓએલએક્સ પર વેચવા માટે મૂકેલો આઈફોન ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી મોબાઈલ લઈ લીધા બાદ ઓનલાઈન રૂપિયા તેમના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા હોવાનો ખોટો મેસેજ બતાવી છેતરપિંડી કરનાર એવા સુરતના અમીર હીરપરાની નવસારી પોલીસે ધરપકડ કરી હતી. નવસારી ખાતે રહેતી નાજનીન શેખ નામની મહિલાએ 6 મહિના પહેલા ઓએલએક્સ પર તેનો આઈફોન વેચવા માટે મૂક્યો હતો. આ વખતે સુરત ખાતે રહેતા અમિત હીરપરા નામના ઈસમે મોબાઈલ ફોન ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી મોબાઈલ ફોન રૂપિયા 43,000 ખરીદવાની વાત કરી નાજનીન બહેનને તેમના એકાઉન્ટમાં ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવવાનો મેસેજ બતાવી મોબાઈલ લઈ લીધો હતો. જોકે પાછળથી નાજનીન બહેને તેમના એકાઉન્ટમાં તપાસ કરતા રૂપિયા જમા નહીં થયા હોવાનું બહાર આવતા તેમણે પોલીસ ફરિયાદ કરી હતી, જેમાં નવસારી પોલીસે આરોપી અમિત હીરપરાની ધરપકડ કરી હતી. અમિત હીરપરાએ સુરતના પણ આવા ઠગાઈના ગુના આચર્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટના મારા ઓએલએક્સના ઉપર મેં જૂન મહિનામાં આઈફોન 7 પ્લસ મૂકેલું બ્લેક કલરનું, અને એની ડીલ કરવા માટે અમિત ભરત નામનો માણસ આવેલો. તો તે ડીલ કરી 43,000 ને પછી મને કીધું કે મારે મોબાઈલ જોવા ક્યાં મળશે. મેં મારા હસબન્ડનો નંબર આપ્યો ને મારા હસબન્ડ સાથે વાત કરીને અમારા ઘરે મોબાઈલ જોવા માટે આવ્યો, ને 43,000 અંદર એ મોબાઈલ ડન કરી લીધું. ને ડન કર્યા પછી એ કીધું કે અમે 43,000 આટલી મોટો કેશ તો હું લઈને નથી આવ્યો, તો એક્સિસ બેંકના થ્રુ હું તમને પૈસા ટ્રાન્સફર કરી આપું છું. અમે એને હા પાડી, એ પૈસા ટ્રાન્સફર કર્યા, સક્સેસનું મેસેજ બતાવ્યું, ને અમે ખાલી સક્સેસનું મેસેજ જોઈને અમને લાગ્યું કે પૈસા સક્સેસ થઈ ગયા છે, આવી ગયા છે, ટ્રાન્સફર થઈ ગયું. ને અમે એને મોબાઈલ બોક્સ બિલ બધી જ વસ્તુ અમે એને આપી દીધી, ને ભાઈ લઈને જતો રહ્યો. ને સાંજ બપોર થઈ ગઈ, સાંજ થઈ ગઈ, પછી બી પૈસા નહીં આવ્યા. બીજા દિવસ થઈ ગયા તો પણ પૈસા નહીં આવ્યા. પછી અમે લોકોએ ઘડી ઘડી એને ફોન કરવાનું ચાલુ કર્યું, પછી એ મોબાઈલ બંધ કરી દીધેલું, એટલે અમારો ફોન એને પાસે જતો જ નહીં હતો. પછી આના 3-4-5 મહિના જેવા એને થઈ ગયા અત્યારે. પછી અમે 2-3 દિવસ પહેલે ન્યૂઝપેપરના અંદર જ જોયું કે આજ અમિત ભરત એક્સિસ બેંકના થ્રુ કોઈ ડૉક્ટરને પણ એવી રીતે એ ચીટિંગ કરી. તો અમે લોકોએ પહેલાં ડૉક્ટર સાથે કોન્ટેક્ટ કરીને એને ફોટો બતાવ્યો કે આ છે, તે ભાઈએ કીધું કે હા આ જ છે. તો પછી અમે લોકોએ પાછા પોલીસ સ્ટેશન ગઈને FIR કરાવી. આજથી 3-4 દિવસ પહેલાં નવસારીના ઝવેરી સડક ખાતે રહેતી મુસ્લિમ મહિલાએ તેમનો પોતાનો આઈફોન 7 OLX ઉપર વેચાણ અર્થે મૂકેલો હતો, જેને સુરતના રહેવાસી એવા અમિતભાઈ હીરપરા નાઓએ એ મોબાઈલ રૂપિયા 43,000 ખરીદેલ, જેના નાણાં તેણે ઓનલાઈન આ મહિલાના પતિના ખાતામાં ટ્રાન્સફર કરવાના હતા, પરંતુ તેણે તે નાણાં ટ્રાન્સફર ન કરી અને આ રીતે મોબાઈલ ગેરકાયદેસર રીતે મેળવી લીધેલો હતો. વિશ્વાસ આપી અને ભરોસો આપી અને પૈસા ચૂકવ્યા વગર મોબાઈલ મેળવી લીધેલો હતો, જે અંગે મહિલાએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા મહિલાની ફરિયાદ ઉપરથી આ અમિત હીરપરા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને આ આરોપી સુરત શહેરમાં પણ આ જ રીતે અન્ય એક આઈફોન વેચી અને નાણાં ન ચૂકવવાના ગુનામાં ધરપકડ કરવામાં આવેલી હતી. ત્યાંથી સદર આરોપીનો નવસારી ટાઉન પોલીસે કબજો મેળવેલ છે અને આગળની તપાસ નવસારી ટાઉન પોલીસ કરી રહી છે.